ઉનાળાની ઋતુમાં છોટા ઉદયપુર જિલ્લાના આઠ હજાર નવસો જેટલા ગામની બાર લાખની વસ્તી પાણીથી ટળવળે છે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે છતાં પણ તેનો ઉકેલ તંત્ર મળતો નથી અને પ્રજા પાણી વગર તરસી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા માટે અત્યાર સુધી પાણી પુરવઠા બોર્ડ તરફથી કોલ વીસ હજાર છસો પંચોતેર હેન્ડપમ્પો અને અનેક પાણીની ટાંકીઓ બનાવી છે સિંચાઈ વિભાગ પ્રજા તરફથી થતા સ્ટેટ સમયના રાજાઓ દ્વારા તૈયાર કરેલ પાંચ હજાર જેવા અનેક કુવાઓ બન્યા છે છતાં પાણીની સમસ્યા હલ થતી નથી આના સિવાય નાના મોટા અંદાજ એક હજાર જેટલા કોતર ઉપર મિની ચેકડેમ કરોડો રૂપિયાના ખર્ચે બન્યા છે જે પૈકી એક પણ ચેક ચેકડેમમાં શિયાળાથી પાણી ગાયબ થઈ જાય છે અત્યારના સમયે જુદા જુદા તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કરેલ હેન્ડપંપોની વિગતો મળી છે તેમાં છોટાઉદેપુર

ત્રણ હજાર ચારસો એકાણું આમ કુલ વીસ હજાર છસો પંચોતેર થાય છે તેના સિવાય આયોજન મંડળ સાંસદ ધારાસભ્ય તાલુકા પંચાયત વન વિભાગ એટીવીટીની ગ્રાન્ટમાંથી દસ હજાર જેટલા હેન્ડપંપ બન્યા છે આમ છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ત્રીસ હજાર ઉપરાંત હેન્ડપંપ બનેલા છે પરંતુ માત્ર પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલા હેન્ડપંપો થયા છે અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા થયેલા હોય તેની કોઈ કાળજી લેવાતી નથી બંધ હેન્ડપંપો પડી રહે છે આ હેન્ડપંપોની ઊંડાઈ પણ યોગ્ય કરવામાં આવતી નથી ગત વર્ષે મિની પાણીની ટાંકીઓ એકસો પચાસ મંજૂર કરવામાં આવી હતી તેમાં નસવાડીમાં ત્રીસ છોટાઉદેપુર એકત્રીસ કવાટમાં ઓગણત્રીસ સંખેડામાં બે બોડેલી તાલુકામાં ઓગણત્રીસ એ પૈકી પાંત્રીસ ગામોમાં ટાંકીઓને વીજ કનેક્શનો મળ્યા નથી અન્યના કામો ચાલુ છે એટલે ગત વર્ષના કામ પૂરા થયા નથી ડુંગર વિસ્તારમાં છોટાઉદેપુર અને નસવાડી તાલુકામાં એકસો પિસ્તાલીસ પાણીની મિની ટાંકીઓ બંધ હોવાનું જિલ્લા સેવા સદન કચેરીમાં પાણી સમિતિ મિટિંગમાં પણ રજૂઆત કરી હતી ગામડાઓની અંદર બગડેલા હેન્ડપંપો રિપેર કરવા પાણી પુરવઠા બોર્ડ દ્વારા અઢાર ટીમો રાખી છે તેમાં છોટાઉદેપુર તાલુકામાં આઠસો ને ઓગણસાહિઠ પાવીજિતપુરમાં ચારસો છપ્પન કવાટમાં આઠસો ચોસઠ બોડેલીમાં એકસો બાવીસ સંખેડામાં તેર અને નસવાડીમાં કુલ બે હજાર ત્રણસો બાવન હેન્ડપંપો રિપેર કર્યાની વિગતો મળી છે પરંતુ તંત્ર પાસે કુલ કેટલા હેન્ડપંપો બંધ છે તેની કોઈ વિગત નથી એ નવાઈની વાત છે છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ છ નદીઓ ઉચ્ચ ઓરસંગ હેરણ મેન ઢાઢર અને અશ્વિની આવેલી છે જેમાં એકની અંદર પણ પાણી નથી આ સિવાય નાના કોતરો પણ તદ્દન સૂકા છે નદીઓની સુરત રેતી ખંડનને લઈને બદલાઈ ગઈ છે અંદાજે બસો જેટલા તળાવ આવેલા છે એ પણ તદ્દન સૂકા પડ્યા છે પાણી માટેની સરકારી યોજનાઓ જિલ્લામાં તદ્દન નિષ્ફળ જતા પ્રજામાં ભારે નારાજગી છે છોટાઉદેપુર વિસ્તારના વિકાસ માટે પાણી એક ગંભીર સમસ્યા બની ગઈ છે નસવાડીથી રફિક ડનીવાલા સાથે પ્રદીપ સોની વડોદરા